ઘણા બધાના નામ છે, અલગ અલગ જગ્યા પર એને અલગ અલગ નામથી એને બોલાવાતા હોય છે, પરંતુ છેલ્લે આવા જ પ્રકારના ફૂલ હોય છે. આ બે રીતે થતા હોય છે. એક જે અત્યારે મારી પાસે છે, આવી રીતે એનો વેલો થતો હોય છે. આવી રીતે વેલામાં એ ઉગતા હોય, ઓકે, અને બંચમાં આવી રીતે થતા હોય. અચ્છા, ફક્ત આવી રીતે નીચેનું આ જે એનું દંડી છે એને તોડી લો, એટલે બધા ફૂલ તમારા થઈ જશે. અને બીજા જે મળતા હોય તે સિંગલ સિંગલ ફૂલ થતા હોય, એ એક એક થોડા મોટી સાઈઝના હોય, એની સાથે નાની નાની સિંગ પણ થતી હોય છે. અચ્છા, હા, તમે જે કુમળી હોય તો ત્યારે એને કાચી ખાઈ પણ શકો અને ત્યાર પછી એનું શાક પણ બનાવી શકો, એ થોડી મોટી હોય તો એવી રીતે. અને એ જે સિંગલ ફૂલ થાય ને, એ વધારે વન વગડા છે, ગામડામાં એ બધી જગ્યાઓ પર તમને વધારે જોવા મળે. અને આનો વેલો આપણે રોપીને તમે એને ફૂલ લઈ શકો. આ પુષ્કળ પ્રમાણમાં થતા હોય છે અને વરસાદ આવે ને એટલે તો આમ ઘણા બધા થઈ જતા હોય છે. ઓકે, હા, ચોમાસામાં પુષ્કળ પ્રમાણમાં થતા હોય છે અને જો પાણીવાળી જમીન હોય ને તો શિયાળામાં પણ તમને જોવા મળે છે. ગરમીના દિવસોમાં એટલા સરસ નથી થતા, અને ગરમીના દિવસ હોય ને ત્યારે તો એ વેલો આખો જમીનથી નીકળી જાય. ઓ, તમને ખબર પણ નહીં પડે કે અહીંયા આવી રીતે આકાદોડીના ફૂલનો વેલો થાય છે. અને જેવો વરસાદ પડે એટલે પાછો એકદમ વેલો લીલો છમ થઈને ઘણા બધા ફૂલ આપતો થઈ જાય છે. શું વાત છે! હા, ઓકે, એટલે આ ખૂબ જ સારા છે ખાવા માટે. પણ વિટામિન એ એમાં ભરપૂર પ્રમાણમાં હોય છે, એટલે તમારી આંખ માટે ખૂબ જ સરસ છે. અચ્છા, અને સ્વાદ કેવો હોય? એનો પોતાનો એવો કોઈ સ્વાદ નથી હોતો, પરંતુ જો તમે એને ઉકાળ્યા વગર બનાવો ને તો તમને એટલું નહીં ભાવે. અચ્છા, ઘણા બધા એને ઉકાળ્યા વગર બનાવતા હોય છે, સાથે પનીર એડ કરીને બનાવતા હોય છે. આપણે આજે એકદમ બેઝિક અને એકદમ દેશી સ્ટાઇલથી બનાવવાના છે અને ઉકાળીને બનાવશું, એટલે એનો જે ટેસ્ટ છે ને તે ખૂબ જ સરસ આવશે. ઇન્ટરેસ્ટિંગ છે. ઓકે, તો શરૂ કરીએ. હા, શરૂઆત કરી દઈએ. આવી રીતે મેં બધા ફૂલ લઈ લીધા છે અને આવી રીતે એને તોડી લીધા છે. ઓકે, એને થોડા પાણીથી ધોઈને એને કોરા કરી લીધા છે. તમે તરત પાણીથી ધોઈને પણ આવી રીતે ગરમ પાણીમાં ઉકાળી શકો. બરાબર. હવે આવી રીતે પાણીમાં એને લઈ લેવાના છે અને એને ઉકાળી લેવાના છે. એટલે આ એની મેક્સિમમ સાઈઝ છે કે આનાથી મોટા થાય? ના, આ આટલા જ પ્રમાણમાં થાય છે. અને પેલા જે સિંગલ ફૂલની વાત કરીએ, થોડા મોટા હોય છે આનાથી. હા, અને એમાં સિંગ લાગે છે સાથે. બરાબર છે. અત્યારે તમે કેટલા લીધા છે ફૂલ? અત્યારે આ જે ફૂલ છે લગભગ 200-250 ગ્રામ જેટલા છે. અને આ ફૂલ તમને અત્યારે વધારે દેખાય છે, પરંતુ આપણે જ્યારે એને ઉકાળશું ત્યારે ખૂબ જ ઓછા પ્રમાણમાં એ થઈ જશે એનો માવો. જેમ પાલકને તમે બાફો ત્યારે કેમ એકદમ એ સોસવાઈ જતી હોય છે, એવી જ રીતે આ ફૂલ પણ એવી રીતે થઈ જશે. 4-5 મિનિટ માટે આપણે એને ઉકાળી લઈશું. ઓકે, તમારા ત્યાં જ થાય છે? હા, મારી મમ્મીને ત્યાં જ એનો વેલો છે, એટલે આવી રીતે થોડાક થોડાક થાય ને, એટલે અઠવાડિયે 10 દિવસે અમારે ત્યાં મમ્મી ઘણા બધા ફૂલ મોકલી આપતી હોય છે. ઓકે, તો આમાંથી ફક્ત શાક જ બને કે બીજું કઈ બને? હા, તમે આમાંથી શાક તો બનાવીને તમે બધા જ સાથે એને સર્વ કરી શકો. તમે રોટલી સાથે, પૂરી, પરાઠા, ભાખરી બધા સાથે જ આ સારું લાગે છે. એ સિવાય આ તમે એને વધારે પ્રમાણમાં બનાવો, એના તમે સમોસા પણ બનાવી શકો છો. ઓ હા, જેમ સુરતના જે પટ્ટીવાળા જે સમોસા હોય ચણાની દાળના આપણે બનાવતા હોઈએ, એવી જ રીતે આને પટ્ટીવાળા સમોસા બનાવી શકો, એમાં પણ આ ખૂબ સરસ લાગે છે. તો આને બાફતી વખતે કશું નાખવાનું નહીં અંદર? ના, આને આપણે આમ સાદું જ બાફી લેવાનું છે, ત્યાર પછી આપણે એકદમ બેઝિક મસાલા સાથે જ એને બનાવીશું. બરાબર છે. આજકાલની જે જનરેશન છે એ લોકોને તો ઘણા બધા શાકભાજી એવા છે કે એ લોકોએ ખાધા પણ નહીં હોય ને કદાચ જોયા પણ નહીં હોય. પરંતુ સાચું કહું ને તો આવી ઘણી વખત આવી રીતે દેશી કોઈ વસ્તુ તમે ખાઓ ને એના સીઝન પ્રમાણે, તો એ આપણા હેલ્થ માટે તો સારું છે જ, અને આપણે ખાવામાં પણ એટલી જ મજા આવે છે. યસ. આનો થોડો કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી આપણે એને ઉકાળી લેવાના છે. બરાબર છે. શાકવાળાના ત્યાં પણ આ મળતા હોય કે પછી આવી રીતે ઘરમાં જ વેલા હોય ને એમાંથી જ લઈ લેવાના? હા, ઘણી બધી જગ્યાઓ પર જ્યારે પેલું સબ્જી મંડી જે મોટા પ્રમાણમાં જે ભરાતું હોય ને ત્યાં આ ફૂલ મળે છે. ચોમાસામાં તમને જોવા મળે, કદાચ શિયાળા અને ઉનાળામાં નહીં જોવા મળે, કારણ કે ત્યારે એટલા સરસ નથી થતા અને વધારે પ્રમાણમાં નથી થતા. બરાબર. અને બીજું, આ જે ફૂલ છે તે ખૂબ મોંઘા મળતા હોય છે. અચ્છા, એટલે લગભગ તમે કહો ને તો 50 કે 60 રૂપિયાના 100 ગ્રામ. ઓ હા. અચ્છા, એટલે ઘણા બધા લોકો એ લેતા પણ નથી, અને ઘણા શાકભાજી વાળા પણ એને લેતા ગભરાય છે કે કદાચ નહીં વેચાય તો પછી એમને નુકસાન થાય. ઓકે, હા, થઈ ગયા છે, એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. હવે આપણે એનું પાણી નિતારી લઈશું. હા,
હવે આપણે શાક બનાવી લઈએ. હા, તેલ લઈએ છે 1/2 ચમચી. આ ડુંગળીને મેં આવી રીતે છીણી લીધી છે, તમે એકદમ ઝીણી અને સુધારી પણ શકો. અચ્છા, એ લઈ લઈશું. અત્યારે આપણે 1/2 કપ ડુંગળી લીધી છે અને એને એકદમ સરસ સાંતળી લઈશું. અચ્છા, તમે કીધું કે પનીર સાથે પણ આનું શાક બનતું હોય છે, તો આ રીતે બીજા કયા કયા કોમ્બિનેશન કરી શકીએ? આ શાકમાં તમે પનીર ઉમેરો તો સારું લાગે, એ સિવાય બીજું કશું આપણે એડ કરીશું તો એટલું સારું નહીં થાય. અચ્છા, સ્વાદ પ્રમાણે મીઠું લઈએ છે અને 5 ચમચી હળદર બરાબર મિક્સ કરી લઈએ ને થોડો બ્રાઉન કલર નો થાય ત્યાં સુધી આપણે એને સાંતળી લઈશું. અચ્છા, તમારે ત્યાં પહેલેથી આ જ રીતે બને છે શાક? હા, અમારે ત્યાં વર્ષોથી આવી જ રીતે આ શાક બનાય છે. અને શેની સાથે તમે સર્વ કરો? અમે જનરલી સવારે જ્યારે લંચનો ટાઈમ હોય ત્યારે અમે આ બનાવતા હોઈએ, એટલે અમે લોકો રોટલી અથવા તો ભાખરી સાથે એને સર્વ કરતા હોઈએ છે. ઓકે, અને દક્ષિણ ગુજરાતમાં આ જે આકાદોડીના ફૂલ છે એ વધારે પ્રમાણમાં જોવા મળે છે, અને જે પાણીવાળો જે વિસ્તાર હોય જ્યાં જમીનમાં પાણી વધારે હોય તો ત્યાં આ જે ફૂલ છે તે ખૂબ જ સરસ પ્રમાણમાં થતા હોય છે. ઓકે, તો કદાચ દક્ષિણ ગુજરાત બાજુ ફરવા ગયા હોય અને આ ફૂલ મળી જાય, હા, તો લઈ લેવાય. હા, તમે લઈ શકો. તો રે આ 2-3 દિવસ સારા? હા, તમારે જ્યારે પણ આ શાક તમે લઈ આવો તો ત્યારે એને જેમ આપણે કીધું તેમ એને નીચેની જે દાંડી છે તે તોડીને એને સુધારી લેવાના છે, અને ત્યાર પછી તમે એને એક ડબ્બામાં સરસ રીતે પેક કરીને રાખશો તો એ લગભગ 4-5 દિવસ સુધી ફ્રીઝમાં રહેશે. અચ્છા, હા, ભીના નહીં હોવા જોઈએ ફૂલને, એકદમ સરસ કોરા કરી લેવાના છે, નહીં તો પછી એ બેસી જશે. હા, બરાબર છે. ડુંગળી એકદમ સરસ સતળાઈ ગઈ છે. હવે આપણે અંદર આદુ લસણ અને મરચાની પેસ્ટ લઈ લઈશું 1 નાની ચમચી, મિક્સ કરી લઈએ. અને હવે આપણે આ જે ફૂલને બાફી લીધા હતા એ લઈ લઈશું. ઓકે, એમાં જેટલું પણ પાણી હોય એને આવી રીતે નીચવી લેવાનું છે. અચ્છા, એકદમ કોરા? હા, અને એકદમ સરસ આવા કોરા કરી લેવાના છે. હવે આપણે અંદર લઈ લઈશું, મિક્સ કરી લઈએ. એટલે આ શાક આવું કોરું જ બનાવવાનું? હા હા, કોરું જ બનાવવાનું છે. ઓકે, અને એને ડુંગળી સાથે એકદમ સરસ મિક્સ કરી લેવાનું છે. અચ્છા, લગભગ 1-2 મિનિટ માટે આપણે એને થવા દઈશું. ઓકે, અત્યારે બીજા કોઈ મસાલા નથી કરી રહ્યા? ના, બસ હવે ખાલી આપણે એમાં ગરમ મસાલો જ એડ કરવાનો છે અને ઘી, બીજું કશું જ હવે અંદર એડ નથી કરવાનો. અચ્છા, એટલે આપણે જે રૂટીન મસાલા હોય, હા, એ નહીં કરવાના? ના, એકદમ ખાલી આદુ લસણ અને મરચાની પેસ્ટનો ટેસ્ટ અને ત્યાર પછી ગરમ મસાલાનો, બસ એ સિવાય બીજો કોઈ ટેસ્ટ આપણે અંદર એડ નથી કરવાનો. ઓકે, અને અમે પહેલા જ્યારે આપણા દાદી અને નાનીના જમાનામાં આટલા બધા મસાલા પણ નહીં હતા, એ તો છે, હળદર, મીઠું, ધાણા જીરું, ગરમ મસાલો, લાલ મરચું, બસ, અને એ લોકો ખડા મસાલાનો વધારે ઉપયોગ કરતા હતા. પણ ખડા મસાલાનો આમાં ઉપયોગ કરીએ તો પછી એકદમ સ્ટ્રોંગ ફ્લેવર, હા, થઈ જાય. આ સરસ મિક્સ થઈ ગયું છે. હા, અંદર 1 નાની ચમચી ઘી એડ કરીશું. અચ્છા, આવી રીતે પાછળથી ઘી કેમ ઉમેરાય? જનરલી અમારા ઘરે કોઈ પણ શાક બનતા હોય, જેમ કે વેગણનું શાક છે કે જેનું ગરમ કહેવાય, જે શાક પ્રકૃતિ, હા, પ્રકૃતિ જેની ગરમ કહેવાય, એ બધામાં અને આવા અમુક જે દેશી શાક છે એ બધામાં ઘી છેલ્લે એડ કરવાનું નક્કી જ છે. અચ્છા, તમે એડ નહીં કરો એટલે પછી મમ્મી તમને કહે ઘી નથી એડ કર્યું, એડ કરો. ઓકે, કારણ કે એમને એવું છે કે તમે તેલ ખાઓ એના કરતા વધારે ઘી તમારે ખાવું જોઈએ, એટલે ઘણા બધા શાકભાજીમાં અમે છેલ્લે 1 ચમચી ઘી એડ કરીએ જ છીએ. બરાબર, અને 1/2 ચમચી ગરમ મસાલો. ઓકે, ગેસ બંધ કરી દઈશું અને આને મિક્સ કરી લઈશું. હા, આ રેડી થઈ ગયું છે. હવે આપણે એને સર્વ કરી દઈએ. ઓકે, આ ઠંડુ થાય તો પણ સરસ લાગે. હા, અત્યારે આપણે એને થેપલાની સાથે સર્વ કરી રહ્યા છે, તમે એને રોટલી, ભાખરી કે ગમે તેની સાથે સર્વ કરી શકો છો. ઓકે, તો તૈયાર છે વરસાદોડીના ફૂલનું શાક, એકદમ અલગ. હા.